હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ એ પહેલા સ્પેલિંગ જોઈ લઈએ શરીરના અંગોના સ્પેલિંગ એટલે કે બોડી પાર્ટ્સના પાર્ટ્સ ઓફ બોડીના સ્પેલિંગ છે એ આપણે જોઈએ આ સ્પેલિંગ છે એ બધા તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે અને સાથે સાથે પાટા પણ કરવાના છે એમાં પહેલું જોઈએ હેડ H E A D હેડ એટલે થાય માથું બીજું E Y E આઈ એટલે આંખ ત્રીજું E A R ઈયર એટલે કાન પછી છે ચોથું ચીન સી એચ આઈ એન ચીન એટલે હડકચી પછી પાંચમું શોલ્ડર એસ એચ ઓ યુ એલ ડી ઈ આર શોલ્ડર એટલે ખભો છઠ્ઠું ફિંગર્સ એફ આઈ એન જી ઈ આર એસ ફિંગર્સ એટલે આંગળીઓ સાતમું એ આર એમ આર્મ આર્મ એટલે હાથ પછી આઠમું એલ્બો ઈ એલ બી ઓ ડબલ્યુ એલ્બો એટલે કોણી પછી નવમું વેસ્ટ ડબલ્યુ એ આઈ એસ ટી વેસ્ટ એટલે કમર પછી દસમું છે લેગ એલ ઈ જી લેગ એટલે પગ અગિયારમું ફૂટ એફ ડબલ ઓ ટી ફૂટ એટલે પગનો પંજો થશે લેગ એટલે પગ થશે અને ફૂટ એટલે પગનો પંજો પછી છે બારમું હીલ એચ ડબલ ઈ એલ હીલ એટલે પગની એડી પછી તેરું ટી ઓ ઈ ટો એટલે પગનો અંગૂઠો જ્યારે પગનો અંગૂઠો હોય ત્યારે ટો કહેવાય અને હાથનો અંગૂઠો હોય એને થંબ કહેવાશે પછી છે ચૌદમું ની કે એન ડબલ ઈ ની એટલે ઘૂંટણ આપણે આગળ પણ આ સ્પેલિંગ જોયો પછી પંદરમું છે નેલ એન એ આઈ એલ નેલ એટલે નખ પછી છે સોળમું સ્ટમક એસ ટી ઓ એમ એ સી એચ સ્ટમક એટલે પેટ પછી સત્તરમું છે ચેસ્ટ સી એચ ઈ એસ ટી ચેસ્ટ એટલે છાતી પછી અઢારમું નેક એન ઈ સી કે નેક એટલે ગરદન અથવા ડોક પછી છે ઓગણીસમું ટીથ ટી ડબલ ઈ ટી એચ ટીથ એટલે દાંત જ્યારે એક જ દાંત હોય ત્યારે તૂથ કહેવાશે ટી ડબલ ઓ ટી એચ થઈ જશે પણ દાંત કોઈ દિવસ એટલો હોય નહીં એટલે ટીથ બોલાય એટલે દાંત પછી વીસમું છે નોઝ એન ઓ એસ ઈ નોઝ એટલે નાક પછી એકવીસમું એલ આઈ પી એસ લિપ્સ એટલે હોઠ પછી બાવીસમું છે એચ એ આઈ આર હેર એટલે વાળ તો આ બધા બાવીસે બાવીસ સ્પેલિંગ તમારે લખી અને પાકા કરવાના છે હવે આપણે શરીરના અવયવોના અંગોના સ્પેલિંગ જોયા હવે જોઈએ એક્ટિવિટી થ્રી હવે એક્ટિવિટી થ્રી છે એ એક ગેમ છે શું છે શિક્ષકની મદદથી રાજા સૈસ રમત રમો અને રમાડો રાજા સૈસ એટલે અહીંયા ગેમની અંદર શું છે તો કે કોઈ એક સ્ટુડન્ટને આગળ બોલાવવામાં આવે છે અને એ સ્ટુડન્ટને એમના ટીચર છે એ એક એક્ટિવિટી કરવાનું કહે છે એટલે એ જે સ્ટુડન્ટ આગળ આવ્યો હોય એ એક્ટિવિટી કરે અને બાકીના બધા સ્ટુડન્ટને એ એક્ટિવિટી કરવાનું કહે છે હવે આ એક્ટિવિટી કરવાનો ફાયદો શું થાય તો કે આ એક્ટિવિટી તમે કરો ને એટલે તમારા શબ્દો વધશે એ સિવાય તમને આમાં અમુક જે શબ્દો છે એનાથી અમુક વસ્તુની ખબર પડશે ધારો કે ડાબું છે જમણું છે એ આપણે વારંવાર ભૂલી જાય એના માટેના શબ્દો પણ યાદ રહેશે એટલે એક્ટિવિટી છે રાજા સેસ રાજા કહે છે હવે આ જે સ્ટુડન્ટ છે એને આગળ બોલાવ્યો છે અને એ બોલે છે એ એક્ટિવિટી બોલશે અને કરશે અને એવી રીતે ક્લાસના બીજા સ્ટુડન્ટ છે એ એક્ટિવિટી કરશે આ તમે છે ધારો કે તમે તમારામાંથી કોઈ સ્ટુડન્ટ અહીંયા બોલાવ્યો હોય તો એનું નામ લઈને કહેવાય કે એ વ્યક્તિ ધારો કે કોઈ હોય રાજ તો કહેવાય રાજ સેઝ બરાબર છે એટલે સેઝનો મતલબ થાય કહે છે હવે આ બધી એક્ટિવિટી છે એ કરવાનું કહેશે અને એ સાથે સાથે કરતો જશે અને બાકીના સ્ટુડન્ટ પણ કરશે હવે પહેલી પહેલી કઈ એક્ટિવિટી કરવાની કીધી તો જોઈએ ટચ યોર હેડ ટચ ટચ એટલે અડવું સ્પર્શ કરવો યોર એટલે તમારું હેડ એટલે માથું પહેલા વહેલા છે રાજા કહેશે ટચ યોર હેડ એ પોતે પણ એનું માથું અડશે અને બાકીના સ્ટુડન્ટને પણ કહેશે કે ટચ યોર હેડ તમારું માથું અડો એટલે એનું માથું અડવાનું કહે છે પછી છે ટચ યોર નોઝ પહેલું કીધું ટચ યોર હેડ પછી બીજું શું કીધું તો કે ટચ યોર નોઝ ટચ એટલે અડો યોર એટલે તમારું નોઝ એટલે નાક તમારું નાક અડો પહેલા માથું અડવાનું કીધું પછી શું કીધું તો કે ના કડો પછી ત્રીજું ઇન્સ્ટ્રક્શન આપશે પ્લીઝ ઓપન યોર લિપ્સ પ્લીઝ એટલે મહેરબાની કરીને ઓપન એટલે ખોલો યોર એટલે તમારા અને લિપ્સ એટલે હોઠ મહેરબાની કરીને તમારા હોઠ ખોલો પછી આ ઇન્સ્ટ્રક્શન કરવાનું એના પછી શું કહે છે તો કે ક્લોઝ યોર આઈઝ ક્લોઝ એટલે
बंद करो। योर એટલે તમારી, આઈઝ એટલે આંખ, તમારી આંખો બંધ કરો। એના પછી કહેશે કે ક્લોઝ યોર આઈઝ એટલે બધા વિદ્યાર્થીઓ છે એની આંખો બંધ કરશે। પછી કીધું ટચ યોર ઈયર વિથ લેફ્ટ હેન્ડ। ટચ એટલે અડો, યોર એટલે તમારા, ઈયર એટલે કાન, વિથ લેફ્ટ હેન્ડ કોના વડે અડવાના છે તો કે લેફ્ટ હેન્ડ। હવે લેફ્ટ હેન્ડ એટલે કયો હાથ કહેવાય? લેફ્ટ એટલે થાય ડાબું અને રાઈટ એટલે થાય જમણું। ડાબા હાથ વડે કાન અડવાનો છે। હવે આ તમારો જે ડાબો હાથ છે એનાથી તમારે તમારો કાન છે એ અડવાનો છે, એટલે ટચ યોર ઈયર વિથ લેફ્ટ હેન્ડ। પછી છે પુટ, પુટનો મતલબ થશે મૂકવું। પુટ યોર રાઈટ હેન્ડ, રાઈટ એટલે હમણાં જ કીધું, રાઈટ એટલે શું થાય તો કે જમણું। તમે જ્યારે ગેમ રમો ત્યારે લેફ્ટ અને રાઈટ શબ્દો વધારે યુઝ કરો હેન્ડ માટે, એટલે તમારા લેફ્ટ એટલે ડાબો હાથ થાય અને રાઈટ એટલે જમણો હાથ થાય, એ તમને વધારે સારી રીતે આવડશે। પુટ યોર રાઈટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર। હવે શું કરવાનું કીધું? તમારો જમણો હાથ ને મૂકવાનો છે, પણ એને ક્યાં મૂકવાનો કીધો? તો કે ઓન યોર લેફ્ટ શોલ્ડર, તમારા લેફ્ટ, લેફ્ટ એટલે ડાબું, શોલ્ડર એટલે ખભો, તમારો જમણો હાથ તમારા ડાબા ખભા ઉપર મૂકો। પછી છે રેઝ યોર હેન્ડ્સ, રેઝ નો મતલબ થશે ઊંચા કરવા। યોર હેન્ડ્સ તમારા હાથ, તમારા હાથ છે એ ઊંચા કરો। પછી છે ટર્ન રાઈટ, હવે ટર્ન નો મતલબ અહીંયા બે થશે, એક તો ટર્ન એટલે ફરવું અને બીજું ટર્ન એટલે વળવું પણ થશે। ટર્ન રાઈટ, રાઈટ એટલે કઈ બાજુ? તો કે જમણી તરફ, જમણી તરફ વળો અથવા જમણી તરફ ફરો। ટર્ન લેફ્ટ એવી રીતે ડાબી તરફ ફરો। હવે એક્ટિવિટી છે તમે ઘરે પણ કરી શકો છો, આ અહીંયા આટલા આવ્યા છે, એ સિવાયના પણ તમે કરી શકો છો। ધારો કે આપણે આગળ એક્ટિવિટીમાં જોયું બેન્ડ, સ્ટ્રેચ, બરાબર છે, એ બધા તમે ઇન્સ્ટ્રક્શન પણ ફોલો કરી શકો છો। અહીંયા એક્ટિવિટી 3 છે એ પૂરી થઈ છે। હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 4। એક્ટિવિટી 4 ની અંદર આપણને શું કીધું છે? તો કે શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો। આપણે હમણાં જ જોયા બોડી પાર્ટ્સ ના સ્પેલિંગ, એ અહીંયા છે, એ તમારે અંગ્રેજીમાં બોલવાના છે। અહીં સુનિલનું ચિત્ર આપેલું છે, સુનિલના અંગો વિશેના અંગ્રેજીમાં કયો, તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે। હવે અહીંયા તમને છે બોડી પાર્ટ્સ વિશેનો પાઠ છે, બોડી પાર્ટ્સ ના તમને અહીંયા જોવો નામ એક વાર છે બધા છે। તો હવે આ બોડી પાર્ટ્સ ના નામ છે એ તમારે બોલવાના છે અંગ્રેજીમાં, અને વચ્ચે તમને એક છોકરાનું ચિત્ર આપ્યું છે, એ છોકરાનું નામ કીધું છે આપણને સુનિલ। હવે સુનિલના એના બોડી પાર્ટ્સ વિશેના થોડાક વાક્યો લખ્યા છે, એ આપણે વાક્યો જોશું। હવે સૌથી પહેલું જોઈએ આપણે તો શું છે, હેડ, હેડ છે તો એનો એરો ક્યાં કર્યો છે? તો અહીંયા આ શું છે, એનું માથું, એટલે હેડ એટલે શું થશે તો કે માથું। હવે એમાં શું કીધું, હી ઇઝ સુનિલ, હી એટલે તે, ઇઝ એટલે છે, સુનિલ એટલે સુનિલ। હવે આ છોકરો છે એનું નામ શું છે? સુનિલ, આ સુનિલ છે। ધીસ ઇઝ હિઝ હેડ, આ અહીંયા જે એરો આપ્યો છે એના વિશેની વાત થાય છે, આ શું છે, આ એનું માથું છે, આ સુનિલ છે, આ છોકરો છે એ સુનિલ છે અને આ એનું માથું છે। હવે બીજું છે આઈઝ, આઈઝ નો એરો ક્યાં કર્યો છે? તો અહીંયા આ એની શું છે તો કે આંખો છે, એટલે સુનિલ હેઝ ટુ આઈઝ। હવે હેઝ નો મીનિંગ શું થાય? તો કે હેઝ એટલે ની પાસે હોવું, કોઈ વસ્તુ તમારી પાસે હોય તો કહેવાય કે હેઝ। ધારો કે સુનિલની પાસે છે આંખ છે, બરાબર છે, તો સુનિલ હેઝ, સુનિલની પાસે છે, સુનિલની પોતાની છે ને, બરાબર, એ સુનિલની છે એટલે કહેવાય હેઝ। સુનિલ હેઝ ટુ આઈઝ, સુનિલને બે આંખો છે। પછી છે ઈયર, ઈયર નો એરો ક્યાં કર્યો છે? તો અહીંયા એના કાન પાસે કર્યો છે, એટલે શું કીધું, હી હેઝ ટુ ઈયર્સ, એટલે કેટલા કાન છે? તો કે બે કાન છે। પછી ઈયર, પછી જો અહીંયા શું છે તો કે ચીન, ચીન એટલે હડપ, અહીંયા જો તમને એરો કર્યો છે ને એ, ધીસ ઇઝ હિઝ ચીન, આ એની હડપચી છે, આ એની ચીન છે। પછી છે શોલ્ડર, શોલ્ડર એટલે ખભો, અહીંયા તમને જો શોલ્ડર નો એરો અહીંયા આવ્યો છે, આ એનો ખભો છે। હવે એના વિશે શું લખ્યું? તો કે હી કેરીઝ, કેરીઝ એટલે ઉંચકે છે, એ ઉંચકે છે, હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર, એ એનું બેગ એના ખભા પર ઉંચકે છે। તમે સ્કૂલે આવો, તમારું બેગ છે એ તમે ક્યાં ઉંચકો? તો કે તમારા ખભા ઉપર, એટલે સુનિલ છે એ પણ એનું બેગ છે એના ખભા ઉપર ઉંચકે છે। પછી છે ફિંગર્સ, ફિંગર્સ એટલે આંગળીઓ, હી હેઝ 10 ફિંગર્સ, તેને 10 આંગળીઓ છે,
પાંચ આ હાથમાં અને પાંચ આ હાથમાં એટલે ટોટલ એને 10 આંગળીઓ છે. હવે છે આર્મ. આર્મનો એરો જોજે ક્યાં કર્યો છે તો કે અહીંયા આ એનો હાથ છે એના તરફ એને એરો કર્યો છે. હવે શું લખ્યું છે? હી કેન લિફ્ટ 10 કેજી. કેન લિફ્ટ એટલે ઉંચકી શકે છે. હી એટલે તે. 10 કેજી એટલે 10 કિલો. તે કેટલું વજન ઉંચકી શકે છે તો કે 10 કિલો. હવે આપણે છે આપણા હાથ વડે વજન ઉંચકી શકીએ બરાબર છે. વજન કેના વડે ઉંચકીએ? કોઈ પણ વસ્તુ આપણે પકડીએ તો કેના વડે પકડીએ? તો કે હાથ વડે. એટલે આ સુનિલ છે એના હાથેથી વજન ઉંચકી શકે પણ કેટલો? તો કે 10 કિલો જેટલો વજન ઉંચકી શકે છે. હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ. તેને મજબૂત હાથ છે. હવે આ છોકરો છે એ તો અત્યારે નાનો છે, તમારા જેવડો જ છે, ચોથા ધોરણમાં ભણતો હોય એવડો. હવે ઈ છે 10 કિલો નો વજન ઉંચકી શકે બરાબર છે. એટલે એના હાથ કેવા હોય? તો કે મજબૂત હોય. પછી છે એલ્બો. એલ્બો એટલે આનો એરો ક્યાં છે? એટલે જો અહીંયા અહીંયા શું છે? તો કે એલ્બો એટલે કોણી. હી ફેલ ડાઉન યસ્ટરડે. હી ફેલ ડાઉન, ફેલ ડાઉન એટલે પડી ગયો હતો. યસ્ટરડે, યસ્ટરડે એટલે થાશે ગઈકાલે. હી ફેલ ડાઉન યસ્ટરડે, તે ગઈકાલે પડી ગયો હતો. હી હર્ટ હિઝ એલ્બો. એની કોણીમાં શું થયું? હર્ટ એટલે ઈજા પહોંચી હતી. એ પડી ગયો તો એના લીધે એની કોણીમાં ઈજા પહોંચી હતી. પછી છે વેસ્ટ. વેસ્ટ નો એરો અહીંયા જાય છે કમર પાસે. એટલે વેસ્ટ એટલે કમર. હિઝ ફાધર વીયર્સ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. હિઝ ફાધર એટલે તેના પિતા. વીયર્સ, વીયર્સ નો મતલબ થશે પહેરવું. બેલ્ટ એટલે પટ્ટો. ઓન હિઝ વેસ્ટ, ઓન હિઝ વેસ્ટ તેના પિતા તેની કમર ઉપર પટ્ટો પહેરે છે. પછી છે લેગ. લેગ એટલે અહીંયા ક્યાં એરો કર્યો છે? તો કે એના પગ ઉપર. હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ. તેના પગ કેવા છે? તો કે મજબૂત છે. પછી અહીંયા ફૂટ. ફૂટ એટલે આપણે શું કીધું હતું? તો કે પગનો પંજો. આ જે ભાગ છે એને કહેવાય ફૂટ, એના પગનો પંજો. ફૂટ એટલે પગનો પંજો. ધીસ ઇઝ હિઝ ફૂટ. આ એનો પગનો પંજો છે. તમને એરો બતાવ્યો છે આ બંને પગ છે એનો પગનો પંજો છે, એનો ફૂટ છે. બંને પગનું હોય તો ફીટ કહેવાય. આપણે એક જ પગ બતાવી કહ્યું એટલે ફૂટ. હવે પછી છે હિલ. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હિલ. હિલ એટલે આપણે કીધું હતું એડી. કોઈ પણ વ્યક્તિ ઊભી હોય તો કેના ઉપર ઊભી રહી શકે? તો કે એના પગની એડી ઉપર ઊભી રહી. એટલે આ છે એના પગની એડી છે. અને સુનિલ કેના ઉપર ઊભો છે? તો કે એની હિલ્સ ઉપર, એના પગની એડી ઉપર ઊભો છે. પછી આગળ જોઈએ ટો. ટો એટલે પગનો અંગૂઠો. મેં કીધું એમ હાથના અંગૂઠાને શું કહેવાય? તો કે હાથના અંગૂઠાને કહેવાશે થંબ. અને પગનો અંગૂઠો હોય તો એને કહેવાશે ટો. ધીસ ઇઝ હિઝ ટો. આ એનો પગનો અંગૂઠો છે. પછી છે ની. ની એટલે થશે ઘૂંટણ. હી હેઝ ટુ નીઝ. તેને બે ઘૂંટણ છે. બંને પગમાં હોય ને ઘૂંટણ એટલે શું કીધું? કે તેને બે ઘૂંટણ છે. પછી છે નેઇલ. નેઇલ એટલે થશે નખ. અહીંયા જો તમે નખમાં એરો બતાવ્યો છે. છે તો શું કીધું? સુનિલ કીપ્સ હિઝ નેઇલ ક્લીન. સુનિલ છે એના નખ કેવા રાખે છે? કીપ એટલે રાખવું અને ક્લીન એટલે ચોખ્ખા. સુનિલ તેના નખ ચોખ્ખા રાખે છે બરાબર છે. નખને કેવા રાખવા જોઈએ? તો કે કાપેલા અને ચોખ્ખા. નહીં તો શું થાય? નહીં તો આપણે જે કંઈ પણ જમીએ એનો નખનો મેલ છે એ પેટમાં જાય અને આપણે બીમાર પડીએ. એટલે નખ કેવા રાખવા જોઈએ? તો કે ચોખ્ખા. અને સુનિલ એના નખ કેવા રાખે છે? તો કે ચોખ્ખા રાખે છે. પછી છે સ્ટમક. સ્ટમક એટલે થશે પેટ. અહીંયા પેટ તરફ તમને આપ્યો છે એરો. સ્ટમક એટલે પેટ. સુનિલ એટ થ્રી બનાનાસ. સુનિલ એટ એટલે ખાધા. સુનિલે કેટલા બનાનાસ, કેટલા કેળા ખાધા? તો કે ત્રણ કેળા ખાધા. સુનિલે ત્રણ કેળા ખાધા. હિઝ સ્ટમક ઇઝ ફૂલ. ફૂલ એટલે ભરેલું. તેનું પેટ ભરેલું છે. એના જે હમણાં ત્રણ કેળા ખાધા એટલે એનું પેટ કેવું છે? તો કે ભરેલું છે. ચેસ્ટ. ચેસ્ટ એટલે છાતી. This is his chest. આ એની છાતી છે. તમને એરો બતાવ્યો છે. પછી છે neck. neck નો જો એરો ક્યાં બતાવ્યો છે? તો કે અહીંયા બતાવ્યો છે. આ એની શું છે? ગરદન. ગરદન તરફ એને એરો બતાવ્યો છે. એટલે neck નો મતલબ થશે ગરદન અથવા ડોક અથવા ગળું. This is Sunil's neck. આ સુનિલ નું ગળું અથવા ગરદન છે. પછી teeth. જો અહીંયા તમને દાંત તરફ બતાવ્યો છે એરો. આ એરો અહીંયા જાય છે અને દાંત તરફ. એટલે teeth એટલે દાંત. He bites an apple with his teeth. Bite. Bite એટલે બટકું ભરવું. He bites an apple. તેને સફરજનને બટકું ભર્યું.
With his teeth, તેના દાંત વડે તેને તેના દાંત વડે સફરજનને બટકું ભર્યું. પછી છે lips. Lips એટલે એરો છે એના હોઠ તરફ. His lips are red. તમને દેખાય છે એના હોઠ કેવા છે તો કે લાલ છે. પછી છે nose. Nose એટલે નાક. Sunil smells. Smells એટલે સુગંધ સૂંઘવું કઈ પણ. With his nose. Sunil તેના નાક વડે સૂંઘે છે. પછી છે હેર. હેર જો અહીંયા વાળ તરફ તમે એરો કર્યો છે હેર એટલે વાળ. સુનિલ લાઈક શોર્ટ હેર. લાઈક એટલે ગમું. સુનિલને ટૂંકા વાળ ગમે છે. અહીંયા આપણે જોઈ એક્ટિવિટી આની અંદર બોડીના પાર્ટસ આપ્યા છે અને સુનિલ વિશેના વાક્યો છે આ બોડી પાર્ટસની અંદર કીધા છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 5. હવે એક્ટિવિટી નંબર 5 શું છે તો કે નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. આ જે ગીત છે એ તમારે અભિનય કરતા કરતા કરવાનું છે. જો તમે અભિનય કરતા કરતા આ ગીત કરશો આ પોયમ છે એ અભિનય સાથે કરશો તો તમને સહેલાઈથી યાદ રહી જશે. હેન્ડ્સ અપ પોયમનું નામ શું છે તો કે હેન્ડ્સ અપ. અપ એટલે ઊંચા કરવા, તમારા હાથ ઊંચા કરો. તમારે અભિનય કરતો જવાનો છે જોડે જોડે આ પોયમની સાથે. પેલું છે હેન્ડ્સ અપ. જો અહીંયા ચિત્રમાં દેખાય છે આ છોકરાએ શું કર્યું, હેન્ડ્સ અપ કીધું તો આ છોકરાએ શું કર્યું તો કે હાથ છે એ ઊંચા કર્યા એટલે હેન્ડ્સ અપ એટલે હાથ ઊંચા કરો. હેન્ડ્સ ડાઉન તો જો એ છોકરી શું કરે છે તો કે એના હાથ છે એ નીચા કરે છે. હેન્ડ્સ અપ હાથ ઊંચા કરો, હેન્ડ્સ ડાઉન હાથ નીચે કરો. હેન્ડ્સ ઓન વેસ્ટ. વેસ્ટ એટલે આપણે જોયું શું થાય તો કે વેસ્ટ એટલે કમર. હેન્ડ્સ ઓન, ઓન એટલે ઉપર. તમારા હાથને ક્યાં મૂકવાના છે તો કે કમર ઉપર મૂકો એટલે હાથ કમર ઉપર મૂકો. જો અહીંયા ચિત્રમાં બતાવ્યું છે આ છોકરો છે એના હાથને એની કમર ઉપર મૂકે છે. સીટ ડાઉન. સીટ ડાઉન એટલે બેસી જાઓ. છોકરો શું કરે છે તો કે બેસી ગયો એટલે એ શું કરે છે, સીટ ડાઉન. સીટ ડાઉન એટલે બેસી જવું. બેન્ડ રાઈટ. રાઈટ એટલે કઈ બાજુ તો કે જમણી બાજુ. બેન્ડ રાઈટ આ છોકરી છે એ આપણો હાથ છે આ બાજુનો જમણો કહેવાય, આ જમણી બાજુ કહેવાય. આ બાજુ હોય તો ડાબી બાજુ કહેવાય. હવે આ તમને દેખાય છે કે કઈ બાજુ વળી છે તો કે જમણી બાજુ. બેન્ડ રાઈટ જમણી બાજુ વળો. આ છોકરી જેમ વળી છે તમારે પણ જમણી બાજુ વળવાનું છે. બેન્ડ લેફ્ટ પહેલા રાઈટ સાઈડ વળવાનું પછી લેફ્ટ સાઈડ એટલે ડાબી બાજુ વળવાનું. બેન્ડ લેફ્ટ ડાબી બાજુ વળો. પહેલા હાથ ઊંચા કરવાના પછી હાથ નીચે કરવાના પછી શું કરવાનું કીધું, તમારી કમર ઉપર હાથ મૂકવાના છે પછી સીટ ડાઉન બેસી જવાનું છે. બેન્ડ રાઈટ જમણી તરફ પડવાનું છે, બેન્ડ લેફ્ટ ડાબી તરફ પડવાનું છે. હવે આગળ જો શું કરવાનું કીધું, હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ. હેન્ડ્સ તમારા હાથ ટુ ધ સાઇડ્સ બંને બાજુએ રાખવાના છે. જો આ છોકરીએ જેમ એના હાથ બે બાજુ રાખ્યા છે એવી રીતે તમારે તમારા હાથ છે આ બંને બાજુએ રાખવાના છે. હાથ આવી રીતે રાખીને શું કરવાનું છે તો કે 1 2 3 હોપ. 1 2 3 અને પછી એક પગે કૂદકો મારવાનો છે. પહેલા બે હાથ બંને સાઈડ તરફ રાખી અને પછી 1 2 3 બોલી અને એક પગે કૂદકો મારવાનો છે. આ છોકરીએ કહ્યું એવી રીતે. પછી શું કરવાનું છે, એક પગે કૂદકો મારી અને પછી શું કરવાનું તો કે 1 2 3 સ્ટોપ. 1 2 3 અને સ્ટોપ, સ્ટેન્ડ સ્ટીલ અને સીધા ઊભા રહી જવાનું છે. પહેલા શું કરવાનું તો કે બે હાથ છે બંને સાઈડ રાખી અને 1 2 3 બોલી અને એક પગે કૂદકો મારવા અને પછી શું કરવાનું, કૂદકો મારી અને પછી 1 2 3 બોલી અને તમારે સીધું આ છોકરી ઊભી એવી રીતે તમારે ઊભું રહી જવાનું છે. હવે આગળ જોઈએ આપણે આ એક્ટિવિટી છે એ તમારે ઘરે કરવાની જ છે. એક્શન્સ જે કંઈ પણ આપ્યા છે એક્શન્સ કરશો તો તમને વધારે સારી રીતે આના શબ્દો છે એ આવડી જશે. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 6. મેથ્સ્ટિક્સ ડ્રોઈંગમાં આપેલી ક્રિયાઓ શિક્ષકની મદદથી કરો અને અંગ્રેજીમાં બોલો. હવે અહીંયા છે તમે મેથ્સ્ટિક્સની અંદર, મેથ્સ્ટિક્સ એટલે કે આ જે બાકસની સળી હોય ને એને કહેવાય મેથ્સ્ટિક્સ. એની મદદથી અહીંયા કેટલીક ડ્રોઈંગ કરેલી છે. હવે એ ડ્રોઈંગ કરેલી છે એની સામે એની ક્રિયાઓ લખી છે એ તમારે અંગ્રેજીમાં બોલવાની છે. ત્યારબાદ આપેલી સૂચના વાંચી તેની પાસે આપેલા ખાનામાં યોગ્ય મેથ્સ્ટિક ડ્રોઈંગ શોધીને દોરો. અહીંયા તમને કેટલીક છે મેથ્સ્ટિક્સની ડ્રોઈંગ આપેલી છે. હવે આ મેથ્સ્ટિકની ડ્રોઈંગ કઈ છે એ તમારે ઓળખવાની છે અને અહીંયા તમને જે શબ્દ આપેલા છે ને એ શબ્દની સામે અહીંયા આ ખાનું છે એ ખાલી આપ્યું છે. આ ખાનાની અંદર તમારે એક જે કાંઈ પણ એક્ટિવિટી છે એ દોરવાની છે. હવે આપણે સૌથી પહેલી વહેલી જોઈએ તો પેલું છે રાઈડ અ બાયસિકલ, બરાબર છે. એ પહેલાં આપણે અહીંયા આ સાઈડની લાઈન જોઈ લઈએ. આ સાઈડ શું કીધું છે, હવે આ તમે
છોકરી દેખાય છે એ શું કરે છે તો કે દોડા કૂદે છે બરાબર છે કૂદતા મારે છે એટલે અહીંયા જમ્પ અપ હાઈ આવશે પછી બીજું હતું તો કે આ છોકરો છે એ શું કરે છે તો કે વાંચે છે વાંચવા માટેની ક્રિયા છે એ સામે આપેલી જ છે હવે રીડ બુક્સ ને રીડ કરે છે પછી અહીંયા છે એ લખે છે રાઇટ કરે છે પછી અહીંયા શું કરે છે તો કે રમે છે એના માટે પણ કેનાથી રમે છે રમે તો છે પણ કેનાથી તો કે પગથી પગથી રમે બોલને લાત મારે તો એને કહેવાય કિક ધ બોલ પછી છે આ છોકરો સાયકલ ચલાવે છે એના માટેની એક્ટિવિટી છે રાઇડ ધ બાયસિકલ પછી આ છે એ શું કરે છે તો કે દરવાજો છે એ ખોલે છે ઓપન ધ ડોર હવે આગળ જોઈએ આપણે તો અહીંયા આ સાઈડના વાક્યો છે એ જોઈએ એમાં પહેલું રાઇડ અ બાયસિકલ હવે આ સાઈડથી તમે જોવો છો ને રાઇડ અ બાયસિકલનું ચિત્ર કયું છે તો કે આ આ ચિત્ર છે એ રાઇડ અ બાયસિકલનું છે આ ચિત્ર છે એ તમારે રાઇડ અ બાયસિકલની સામેનું જે ખાનું છે એમાં દોરવાનું છે આ ચિત્ર તમારે રાઇડ અ બાયસિકલ અહીંયા દોરવાનું રહેશે પછી છે જમ્પ અપ હાઈ હવે આ છોકરી દોડા કૂદે છે તો એના માટે એને શું કરવું પડે તો કે જમ્પ કરવું પડે એટલે જમ્પ અપ હાઈ ઊંચા કૂદકા કોણ મારે છે તો કે આ છોકરી એટલે આ ચિત્ર છે એ તમારે અહીંયા દોરવાનું છે પછી છે ઓપન ધ ડોર દરવાજો ખોલતો હોય એવું ચિત્ર આમાંથી કયું દેખાય છે તમને જોવો છે ને તો કે આ આ છોકરો છે એ દરવાજો ખોલે છે એટલે આ ચિત્ર છે ઓપન ધ ડોર અહીંયા તમારે દોરવાનું છે પછી છે કિક ધ બોલ દડાને લાત કોણ મારે છે આમાંથી ને તો કે આ છોકરો છે દડાને લાત મારે છે એટલે આ ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે રાઇટ ઇન યોર નોટબુક તમારી નોટબુકમાં લખો ઓલ ચિત્ર આમાંથી કયું દેખાય છે તો કે આ છે એ લખતો નથી એ તો વાંચે છે એટલે એ નહીં આવે પણ શું આવશે આ અને હાથમાં તમને પેન દેખાય છે એટલે આ છોકરો છે એ લખે છે એટલે રાઇટ ઇન યોર નોટબુકની અંદર તમારે આ ચિત્ર અહીંયા દોરવાનું રહેશે પછી છે રીડ યોર બુક તમારી ચોપડી વાંચો હવે આમાં જોવો છે ને તમને કયું ચિત્ર વાંચતો હોય એવું દેખાય છે તો કે આ આ ચિત્ર છે એ તમારે રીડ યોર બુક્સ એમાં છેલ્લે દોરવાનું રહેશે અહીંયા તમારે રીડ યોર બુક્સમાં એ ચિત્ર દોરવાનું રહેશે હવે અહીંયા આગળ આપણો સ્ટાન્ડર્ડ 4 ધોરણ 4 નું ટેક્સ્ટબુકનું યુનિટ 1 છે એ પૂરું થાય છે